આપણે શરૂ કરીએ એ પહેલા નીતિકાબેને બધાને થેન્ક્સ કહી દીધું છે એટલે રિપીટ નહીં કરું, પણ સ્પેશિયલ થેન્ક્સ ટુ કૃપાલી. કારણ કે રોજ જે હું એને એમ કહું કે કૃપાલી આટલો ફેરફાર કરવાનો છે અને એ મને એમ કે મેડમ આટલું ઉમેરવાનું છે. સો શી વોઝ, એને મને બહુ સરસ સપોર્ટ કર્યો. રોટરી ક્લબ તો કરે જ, પણ એક મને આ ન્યુટ્રિશન એ મારો વિષય છે, પણ ફાર્મિંગ કે કોઈ ખેતીની દ્રષ્ટિએ જે કંઈ આપણે જોઈશું આગળ જે સમજાશે એ અમારા રોટેરિયન પ્રવીણભાઈ છે, પ્રવીણભાઈ પટેલ, પટેલ એગ્રોસિટવાળા, કે જેમની બોરકી વાડી એ દિવ્યા ભાસ્કરની અંદર આવે છે. એમને મેં ઘણું બધું પૂછ્યું અને એમને મને સમજાવ્યું અને એ પ્રમાણે મેં આમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. અને બાકી છેલ્લે નીતિકાબેને કીધું એ પ્રમાણે સલાડનું પ્રિપરેશન ને બધું ઘણું ડિફિકલ્ટ હતું, પણ લગભગ છેલ્લા 15-20 વર્ષથી આ બધાએ ખૂબ મહેનત દિવસથી બધા કરી રહ્યા છે અને તમે ટેસ્ટ કરીને પછી કહેજો અને એ લોકોને બી ખાસ એપ્રિશિએટ કરજો. હવે આપણે કમિંગ ટુ ધ સબ્જેક્ટ, એકચ્યુઅલી આજે આખું પ્રેઝન્ટેશન છે એ માય પ્લેટ. એટલે તમને બધાને ખબર હશે કે આપણે બધા જ્યારે ભણતા હતા ત્યારે એક પિરામિડ જેવું ચિત્ર બેલેન્સ ડાયટનું આવતું, બરાબર? પિરામિડ એમાં આપણને એવું સમજાવવામાં આવતું કે નીચેની વસ્તુ વધારે ખાવાની અને જેમ જેમ ઉપર જઈએ એટલે વસ્તુને આપણે ઓછી ખાવાની. પિરામિડનો કન્સેપ્ટ એટલે એક બેલેન્સ ડાયટનો કન્સેપ્ટ એ વર્ષો સુધી ચાલ્યો અને પછી ધીરે ધીરે અત્યારે જે એમાં ફેરફાર થઈ અને જે આખું નવું જે સમજ આવી છે એ માય પ્લેટ છે. નેક્સ્ટ, હવે આપણે બધા એવું ઈચ્છીએ કે સુખી જીવન જીવવું છે, પણ ખાલી પૈસાથી સુખી થવાતું નથી એ હવે આપણે બધાને ખબર છે. ડાયટ મેનેજમેન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફિઝિકલ એક્ટિવિટી એટલે કે એક્સરસાઇઝ, અને ત્રીજું સ્ટ્રેસ મેનેજમેન્ટ, રિલેક્સેશન ટેકનિક, મેડિટેશન, યોગા, પોઝિટિવ થોટ્સ, આ બધું જરૂરી છે. આ વર્ષે આપણે આ પહેલું કવર કરીએ, ઈચ્છીએ કે જો આ વખતે આપણને બધાને મજા આવે તો આવતા વર્ષે વુમન્સ ડે આવે એના એક મહિના પહેલાં જેણે મદદ કરી છે એ પાછો અમારો કોન્ટેક્ટ કરજો એટલે કંઈક નવી વસ્તુ સાથે આપણે પાછા ભેગા થઈશું. હવે જે કન્સેપ્ટ છે માઇક પ્લેટ, એ સૌથી પહેલી એક ચોખવટ કે હું ડાયટિશિયન નથી, હું ન્યુટ્રિશન એક્સપર્ટ પણ નથી, હું ડૉક્ટર છું, પણ મને ડાયટ એ મારો ઇન્ટરેસ્ટનો વિષય છે અને આજે આપણે જે કંઈ શીખીશું એ ડાયટિંગ એટલે કે ડાયટ કંટ્રોલ માટે નહીં, પણ હેલ્ધી ઇટિંગ હેબિટ્સ એ માટે છે. અને તમે લોકો ઇન્ટરનેટ ઉપર એના વિશે ખૂબ આવેલું છે, પણ એ ના સમજાયું સ્વાતિબેન કે આપણામાં કેમ આ વણાયેલું નહોતું, કે આપણા કરિક્યુલમમાં કે આપણા કોર્સમાં કેમ કેમ આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ નથી કરેલી. કારણ કે એટ ધ એન્ડ તમને ખબર પડશે કે માય પિરામિડને ચેન્જ કરી અને આ વસ્તુને પાછી મૂકવી જોઈએ. સો ઇટ ઇઝ ફ્રોમ યુનાઇટેડ સ્ટેટ્સ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે આખું તૈયાર કરેલું છે અને પાંચ બેઝિક વસ્તુઓ જે આપણા માટે જરૂરી છે એ લોકો એક્સપ્લેન કરેલી છે. નેક્સ્ટ, હવે બેઝિકલી તમને આપણે જે જોઈએ કે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ધાન, પ્રોટીન અને ડેરી, આટલી વસ્તુ લઈ અને કાયમ આપણે સારી રીતે જીવન જીવીએ અને સારી રીતે ખોરાક કેવી રીતે લઈએ એ પરફેક્ટ આજે આપણને સમજાશે. હવે હિસ્ટ્રી જો આપણે ડાયટની જોઈએ તો વર્ષો પહેલા એટલે કે મારા જન્મ પહેલા 1916-30 ત્યારે માત્ર ખોરાક માટે એવું જ કહેવામાં આવતું કે બાળકોને સારું ખવડાવવું જોઈએ, બરાબર? ત્યારે એવો કન્સેપ્ટ હતો કે આપણું બાળક છે એને બરાબર ખોરાક મળવો જોઈએ. પછી થોડાક સમય પછી 10-10ના દાયકામાં ફેરફારો આવતા ગયા, પછી થોડીક એવી સમજ આવી કે ના, ન્યુટ્રિશન બધા માટે જરૂરી છે, પણ કેટલું કેવું શું એ સમજ નહોતી. એ પછી આપણા લોકોના જન્મ સમયની આસપાસ ફૂડ ફિટનેસ માટે ચાર વસ્તુ જરૂરી છે, જે બેઝિકલી આપણે જે કહીએ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ અને વિટામિન મિનરલ, એ સમજ આવી. પણ દેર વોઝ નો ગાઈડલાઈન ફોર ફેટ એન્ડ શુગર. પછી 80s એવું આવ્યું કે બધી જ વસ્તુ મોડરેશનમાં ફેટ અને શુગર સાથે લેવી જોઈએ. 84ની અંદર પોર્શન સાઈઝ આવી, જો ગ્રેજ્યુઅલી બધું આવતું ગયું, પછી ટાઈપ ઓફ ફેટ અને શુગર માટે આપણે લોકો કોન્શિયસ થયા.
2005 માં માય પિરામિડ આવ્યું એની સાથે આવ્યું કે ફિઝિકલ એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે અને એ પછી 2011 ટુ 2020 એનો જે કન્સેપ્ટ છે એ માય પ્લેટ બરાબર નેક્સ્ટ હવે આપણે જે આપણી આ એક પ્લેટ છે જે પાછળ બેકગ્રાઉન્ડમાં છે એ પ્લેટને ચાર ભાગમાં વહેંચી દીધી છે એક ફ્રૂટ બીજું ગ્રેન ત્રીજું પ્રોટીન અને ચોથું વેજીટેબલ્સ અને ડેરી પ્રોડક્ટ્સ રાઈટ એટલે પ્લેટને હવેથી આપણે જ્યારે બી ખોરાક લેશું આજે તમને જ્યાં ના સમજ પડે ને ત્યાં મને કહેજો કે તમે ઉભા રહો પણ કશી જ વસ્તુ ડાઉટ સાથે ખોટી સમજીને આડી અવડી સમજીને ઘરે લઈ જઈએ તો સૌથી પહેલા આપણે ફ્રૂટ જોઈશું હવે ઓનલાઈન તમે ઇન્ટરનેટ ઉપર જોશો તો તમારે તમારી કેલરી કેલ્ક્યુલેશન કરવું હોય તમે ખાલી એટલું લખજો કે કેલરી કેલ્ક્યુલેશન એટલે તરત ટેબલ ખુલશે એમાં તમે તમારી એજ સેક્સ હાઈટ વેઇટ ફિઝિકલ એક્ટિવિટી અને તમારો ગોલ શું છે વેઇટ લોસ છે કે મેન્ટેનન્સ છે એ પ્રમાણે તમે નાખશો એટલે તમારી કેલરી વેલ્યુ નીકળી જશે મેં નાખી મારી 1800 આવી બરાબર એવી રીતે તમે બધાએ તમારી નાખજો એટલે મળશે જેથી તમને ખબર પડશે કે તમારે રોજે કેટલી કેલરીની જરૂર છે હવે આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ કોની વાત કરીએ છીએ કે એવરેજ હાઈટ અને બોડી વાળી ફિમેલ અને જે રોજે 30-35 મિનિટ સુધી ફિઝિકલ એક્ટિવિટી કરે તો એને 1600-2000 જેટલી કેલરી જોઈએ જેમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટની જરૂર પડે પ્રોટીન અને ફેટ માટે બધા એક જ વસ્તુ યાદ રાખવાની કે 1 ગ્રામ પર કેજી બોડી વેઇટ તમારું જેટલું વજન છે મારું 60 કિલો વજન છે તો મારે 60 ગ્રામ પ્રોટીન અને 60 ગ્રામ ફેટ જોઈએ તમારે બધાએ તમારું એ જ રીતે કેલ્ક્યુલેટ કરવાનું આ છે એ મેક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે બેઝિક જરૂરિયાતના ન્યુટ્રિશનના તત્વો છે કે જે ત્રણેય વસ્તુની આપણે જરૂર છે એ પછી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે વિટામિન્સ અને મિનરલ્સ કેલ્શિયમ મેનોપોઝમાં 1200 આયર્ન વિટામિન ડી બીજા વિટામિન ફાઈબર અને વોટર આ બધી જ વસ્તુની આપણે જરૂર છે હવે તમારામાંથી જગ્યા પરથી જ બોલજો કે આપણને ડાયટિંગ ડાયટ ઓછો કરવો વજન ઉતારવા માટેના કેટલા પ્લાન્સ તમે લોકો જાણો છો સૌથી પહેલો એક હું કહીશ કીટો ડાયટ એનીથિંગ એલ્સ બીજું જીએમ ડાયટ પરફેક્ટ ટમેટા બટેટા પાણી કેળા પછી એનીથિંગ એલ્સ બહુ બધા છે આપણે નામ નથી કહેવું એમને કહો ઉકાળેલું પાણી પીવું હા પછી એટકિન્સ એ પણ એક છે પછી મગનું પાણી બરાબર ખાલી મગ બ્લેક ટી ગ્રીન ટી ચિલ્લા ચિલ્લા ઓન્લી વેગન પછી સૂટનું પાણી યસ આપણી ક્લબમાં જ એક બેને કીધું તો કે મેં સૂટનું પાણી પીધું માય ગોડ મેં તો સૂટનું પાણી પીને કેવી રીતે થાય હજુ પણ રહ્યા ઝીરું હા સો મેની એ બધાને શું કહેવાય ડાયટરી ફેટ્સ હા ધીસ આર ઓલ ડાયટરી ફેટ્સ હવે આપણે એ જોઈએ કે કોઈ પણ વેટ રિડક્શન પ્રોગ્રામ છે એ કેમ સક્સેસફુલ નથી કેમ નથી કારણ કે શોર્ટ ટાઈમ માટે કરીએ તો પરિણામ ના મળે અને લોંગ ટાઈમ કરવો હોય તો સસ્ટેનેબલ નથી ખાય જ નહીં ભૂખ મારો થાય નહીં જેવો ભૂખ મારો થાય એટલે 2 કે 3 દિવસમાં રોજ કાંટે ઉભા રહીએ 1-1 કિલો વજન જે ઉતરે કારણ કે અચાનક બધું બંધ કરી દીધું હોય એ આનંદ થાય પછી સખત સ્ટ્રેસ થાય અંદર અંદર ઝઘડો થાય ચીડ ચડે કંટાળો આવે અને પછી પાછો હતો એટલો ને એટલો જ ડાયટ કદાચ ચાલુ થાય અને પછી જે થાય એ હું તમને સમજાવું એને કહે છે આ એક યોયો ઇફેક્ટ યોયો ઇફેક્ટ એટલે શું કોઈ એક ટ્રેન છે એ 50 કિલોમીટરની સ્પીડે ચાલે છે બરાબર અને 50 કિલોમીટરની સ્પીડે ચાલવા માટે એને 30 લિટર પેટ્રોલની જરૂર પડે છે કેટલી 30 હવે ટ્રેન ચાલે છે તમને લોકો ચાર જવું હોય ટ્રેન ચાલે છે પણ ટ્રેનને માનો કે આપણે ધીમી કરી થોડી બરાબર તો ટ્રેન ધીમે ધીમે ચાલે છે ખરી ટ્રેન 50 કિલોમીટરના બદલે 30 કિલોમીટરે ચાલે છે અને પેટ્રોલ હવે જોઈએ છે કેટલું 15 લિટર બરાબર ટ્રેન 50 કિલોમીટરના બદલે 30-40 ચાલે છે અને એને 15 લિટર પેટ્રોલની જરૂર છે
લઈએ એટલે તમે એને ફરીથી પાછું 40 લિટર કે 50 લિટર કે 60 લિટર આપો પણ એ જે ધીમી પડી ગયેલી સ્પીડ છે એ જ સ્પીડે એ ચાલુ રહેશે અને જે બાકીનું 15 કે 20 લિટર હશે એ જમા થશે આ જ વસ્તુ આપણા શરીર સાથે થાય કે જ્યારે આપણે આપણી 1800 કેલરીના ડાયટને એકદમ ઘટાડી અને આપણા શરીરને 1000 કે 1200 કેલરીથી ચલાવીએ તો એ ચાલે ખરો પણ પછી તમે જ્યારે મૂળ ખોરાક ઉપર પાછા આવો ત્યારે જે એક્સ્ટ્રા કેલરી આપો છો એ ફેટ સ્વરૂપે જમા થાય એટલે મને ને તમને બધાને એવું થાય કે આ હતું એના કરતાં પણ વધી ગયું આ ઇફેક્ટને યોયો ઇફેક્ટ કહેવાય એટલે તમારો ગ્રાફ ધીરે 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 ઉપર ને ઉપર ધીરે ધીરે જતો જાય ઉતરે વધે ઉતરે વધે એટલે એક વસ્તુ યાદ રાખજો મેં આ પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે બે એન્ડોક્રાઇનોલોજીસ્ટની પણ હેલ્પ લીધી હતી મેં એમને પૂછ્યું કે ખરેખર આવો કોઈ ડાયટ પ્લાન થઈ શકે તો એમણે મને એમ કીધું કે અમીબેન મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે બોડીને જોઈએ એ જોઈએ જ બરાબર કોઈ એક બીજાનું સબસ્ટિટ્યુટ નથી કીટો ડાયટ એટલે શું કે ફેટ અને પ્રોટીન વાપરવાના અને કાર્બ્સ કટ કરવાના તો એ ત્રણ બેઝિક જરૂરિયાત છે એને તમે એવી રીતે કટ કરી જ ના શકો એને તમે ઓવરલેપ કરી જ ના શકો તમારે એને એની જે માત્રા છે એમાં જોઈએ કોઈ પણ એક સુપિરિયર નથી કોઈ એક ઇન્ફિરિયર નથી ટેગ લાઈક વેટ લોસ મીન્સ કેલરી રેસ્ટ્રિક્શન કેવી રીતે કરવું 200 કેલરી બાળવી હોય તો 30 મિનિટ ચાલવું 40 મિનિટ ઝડપથી ચાલવું 30 મિનિટ દોડવું અથવા 35 મિનિટ ડાન્સ અથવા હાઇકિંગ આટલું કરીએ ત્યારે 200 કેલરી બળે આપણને એવું લાગે કે હું રેગ્યુલર કરું છું બરાબર તો 200 કેલરી હવે 2 કલાક કસરત તો હું કે તમે કોઈ કરી જ નથી શકવાના બરાબર 2 કલાક નહીં થાય એટલે શું થાય કે બહુ જ વજન ઉતારવું હોય તો ડબલ કરો તો એ થઈ જ ના શકે પોસિબલ નથી 1 કિલો વજન જો આપણે ઉતારવું હોય તો આટલી કેલરી બાળવી પડે હવે માનો કે મેં એવું નક્કી કર્યું કે મારે 1 કિલો વજન એક વીકની અંદર ઉતારવું છે તો હું 1800 કેલરી લઉં છું એમાંથી મારે 1100 કાપવી પડે હવે એ ફિઝિબલ નથી એક વસ્તુ યાદ રાખજો કે આવા એકે પંદામાં હવે પડતા જ નહીં બહુ પૈસા જાય પેલા પ્રોટીનના ડબ્બા પોસિબલ જ નથી બરાબર ઇફ યુ વોન્ટ ટુ રિડ્યુસ 1 કેજી ઇન અ મંથ તો રોજની કેટલી ઘટાડવી પડે ધેટ ઇઝ પોસિબલ બરાબર એ આપણે કરી શકીએ હવે જે આપણે જોઈએ છે કે એક એક ગ્રુપ આપણે લઈશું અને કેટલું લેવું કેવી રીતે લેવું એ જોઈશું તો સૌથી પહેલા મેં તમને સમજાવ્યું કે આજે જે આખું બતાવ્યું છે ને એ મોડરેટ છે બરાબર આપણા બધા માટે લગભગ આ રીતે છે ફર્સ્ટ ગ્રુપ છે ફ્રૂટ તો ફ્રૂટ છે એ લોકો શું કહે છે કે તમે ફ્રેશ ફ્રૂટ હોય ફ્રોઝન ફ્રૂટ હોય ડ્રાઈડ ફ્રૂટ હોય કોઈ બી ફ્રૂટ તમે લઈ શકો પણ પ્રિફરેબલી ફ્રેશ ફ્રૂટ લેવું આ બધું ફોરેન કન્ટ્રીઝ માટે છે હવે રોજનું આપણે કેટલું ફ્રૂટ લેવાનું મારે અને તમારે આપણી એજ ગ્રુપ વાળા માટે એ આગળ આવશે પણ એવરેજ દોઢ પોર્શન બરાબર આપણે જે વાત કરીએ છીએ દોઢ પોર્શન હવે સિન્સિયરલી હૃદયપૂર્વક અર્થ મૂકીને કહો કે ફ્રૂટને ન્યુટ્રિશનની દ્રષ્ટિએ કોણે ખાધું છે સાચું આપણે આજે કઈ જેમ આમ પેલું નથી કરવાનું મેં પણ છેલ્લા 2 વર્ષ થી એટલે અત્યારે અહીંયા બેઠા છે એમાંથી ખાલી 25% કહી શકાય 25-30% તો કોઈ બી એક ફ્રેશ ફ્રૂટ છે એક કપ અથવા તો સફરજન પેર કોઈ બી મીડિયમ સાઈઝનું ફ્રૂટ તમે જ્યુસ પીવો છો તો 100% ફ્રેશ જ્યુસ અને હાફ કપ અમેરિકામાં જે મળે એ ડ્રાય ફ્રૂટ આ કોઈ બી એક વસ્તુ આપણે લઈએ તો એને એક કપ કહેવાય હવે કપનું મેઝરમેન્ટ એ લોકોનું આ છે બરાબર આ એક કપ કાપેલું ફ્રૂટ હોય આમાં જે બી તમે મિક્સ ફ્રૂટ મૂકો તો એ મીડિયમ સાઈઝનું ફ્રૂટ કોઈ બી લઈએ તો એ એપલ જામફળ પેર કોઈ જ્યુસ લઈએ તો આવો એક કપ જ્યુસ હવે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે એવું કરવું કે બને ત્યાં સુધી આ
આખું ફ્રૂટ ખાવ એટલે ફાઈબર મેક્સિમમ મળે. પ્લસ જ્યારે તમે કેન ફ્રૂટ સિલેક્ટ કરતા હો તો ડબ્બા ઉપર વાંચવાનું કે એ સુગર સિરપમાં પ્રિઝર્વ થયેલું ના હોવું જોઈએ. બરાબર, હવેથી આપણે જોશું બને ત્યાં સુધી એ 100% જ્યુસમાં અથવા તો પાણીની અંદર હોય તો સારું. જે સિઝનમાં જે ફ્રૂટ મળે એ આપણે ખાવાનું અને ફ્રૂટ્સને ઘરમાં દેખાય એવી રીતે રાખવાનું. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આજે અમે અહીંયા ઘડી જેટલા જ પિક્ચર લીધા છે એ બધા મારા ડાયટ મેં હું જે રીતે ખાઉં છું એ પિક્ચર છે. એટલે હું સોમવાર અને બુધવારે ફ્રૂટ ડે હાફ ડે કરું છું એટલે મારું આ બપોરનું જે લંચ છે એ આ રીતે હોય. હવે જુઓ આ તમારી પેલું છે કે જેના બાળકો બોયઝ 9 to 13 ના હોય એને 1.5 કપ ફ્રૂટ જોઈએ. અને ફોટો પાડી લો જે 13 ઉપરના મેલ છે એ બધાને 2 કપ અને બસ ફીમેલ એટલે આપણને બસ ડાયરેક્ટ કેટલું જોઈએ 1.5. તો હવેથી આપણે બધા કોન્શિયસલી જે રીતે આગળ રીત પણ આવશે પણ આપણે ફ્રૂટ ખાઈશું કે નહીં ખાઈશું. નેક્સ્ટ, તો મીડિયમ સાઈઝ એપલ, એક બનાના, 32 કોઈ ગ્રેપ્સ છે તો 30-32 દાણા. હવે ઘણી વખત આપણે એવું કરીએ કે મને એવા બી છે કે આટલું મોટું બાઉલ ભરીને કે મેં આખો મહિનો દ્રાક્ષ ખાધી પણ વજન ના ઉતરે, પણ 32 દાણા જ ખાવાની છે. તમે બધું જ મિક્સ કરીને ખાઈ શકો અને એકે વસ્તુની અંદર તેલ નથી.